આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે શિલાન્યાસ. અયોધ્યામાં સરયુ નદી કિનારે દીપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરયુ નદીના કિનારે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. હજારો દીવડાઓથી રામઘાટ દીપી ઉઠ્યું છે. સરયુ નદીની આરતી જે રીતે ઉતારવામાં આવી, આવતીકાલે વડાપ્રધાન મોદી શિલાન્યાસ જ્યારે કરવાના છે શ્રીરામ મંદિરનો, સરયુ નદીના કિનારે દીપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ન માત્ર અયોધ્યામાં પરંતુ અલગ અલગ રાજ્યોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે વર્ષોથી આ એક પળનો લોકો રાહ જોઈ રહ્યા હતા. તો વિશેષ વધુ માહિતી માટે અયોધ્યાથી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્ર, જણાવશો કે ખૂબ જ સુંદર દ્રશ્યો હાલમાં સર્જાયા છે અયોધ્યામાં સરયુ નદીના કાંઠે, અત્યારે હાલમાં કેવો માહોલ છે? કારણ કે ભગવાન શ્રી રામ નો વનવાસ જે કળિયુગ નો છે એ આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે, અને રામ જન્મભૂમિ જે છે એનું કાલે કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. એ પહેલાના હજારો દીપો જે છે એ પ્રજ્વલિત કરવામાં આવે છે, કારણ કે જે સતયુગ હતો એ સતયુગની અંદર પણ જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પહોંચ્યા હતા, અવધ નગરી પહોંચ્યા હતા, ત્યારે આ જ પ્રકારે અયોધ્યાવાસીઓએ દિવાળી જે છે એ ઉજવી હતી. અને આવતીકાલે ભગવાન શ્રી રામનું જે 1200 મતલબ જે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે એની પહેલા અયોધ્યાવાસીઓ જે છે એ આ પ્રકારે પોતાની ખુશી જે છે એ વ્યક્ત કરી રહ્યા છે. મહંતો સંતો જે ગુજરાતથી આવ્યા છે એ અત્યારે હાલ આપને વીટીવીની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. તમામ મહંતો જે છે કે જેમને આવતીકાલના કાર્યક્રમ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એની સાથે જ આપણે વાતચીત કરી રહ્યા છીએ. મહારાજ, કેટલો મોટો ઉત્સવ છે, અનેરો ઉત્સવ, સદીઓ સુધી એને યાદ કરાશે, પરંતુ આપના શબ્દોમાં એને કેવી રીતના વ્યક્ત કરશો? ખાસ કરીને મારા ગુજરાતના દર્શક મિત્રોને સ્વામી માધવીદાસજીના જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ઘનશ્યામ. આજ ખરેખર અદભુત માહોલ છે. દીપોત્સવ, દિવાળી વિનાનો દિવ્ય દીપોત્સવ છે. આવતીકાલે રામ રાજ્ય માટે ભૂમિપૂજન થશે. દેશ અને વિદેશના લાખો કરોડો હિન્દુ ભાઈઓની મનોકામના પૂર્ણ થશે. આ માટે નાનામાં નાના કાર્યકર્તાઓને ઉપરાંત રાજકીય ઈચ્છાશક્તિ નરેન્દ્રભાઈ, મંત્રીશ્રી અને અમિતભાઈ વગેરેને અભિનંદન, ન્યાયાધીશોને અભિનંદન, પરાશરણ સાહેબ જેવા વકીલોને અભિનંદન. તો અત્યારે હાલ આ તમામ જે દ્રશ્યો છે આપને વીટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે કેવી રીતના આ જે દિવસની ઉજવણી આજે અયોધ્યાવાસીઓ કરી રહ્યા છે અને ગુજરાતના સંતો પણ અત્યારે હાલ અહીંયા પહોંચેલા છે. જી જી, આભાર નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ. આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું. તો સરયુ નદીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારો દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર નજારો અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે.